સુરતના વેલેન્જા ખાતે એક સાથે 15 જેટલી દુકાનના તાળા તૂટ્યા છે। રંગોલી ચોકડી પાસે ચોરીની ઘટનાને લઈને પોલીસ પેટ્રોલિંગ પર અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ શોપિંગ સેન્ટરમાં ચોરીની ઘટના બની હતી, જો કે લોકોએ આ ચોરીને લઈને પોલીસની બેદરકારીને જવાબદાર ઠેરવી છે। સુરતમાં ચોર ઈસમો બેફામ બન્યા હોય તેમ ચોરીની ઘટના દિન પ્રતિદિન વધી જઈ રહી છે। ચોરોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેવું લાગી રહ્યું છે। ચોરીને અંજામ આપી રહ્યા છે। સુરતના વેલેન્જા વિસ્તારમાં એક જ શોપિંગમાં આવેલી 15 જેટલી દુકાનોમાં ચોરોએ હાથફેરો કર્યો। વેલેન્જા ખાતે આવેલી રંગોળી ચોકડી પર આવેલી શોપિંગ સેન્ટરમાં લાખો રૂપિયાની ચોરી થઈ। જોકે આ અગાઉ પણ શોપિંગમાં ચોરીની ઘટના બની ચૂકી છે, ત્યારે સ્થાનિકોએ દોષનો ટોપલો પોલીસ પર ઢોળ્યો। રોજ સાથે જણાવ્યું હતું કે આ શોપિંગમાં અગાઉ ચોરી થઈ હતી, ત્યારે પણ પોલીસે ધ્યાન ન આપ્યું। ચોર ઈસમોને છૂટો દોર મળી ગયો છે। 15 જેટલી દુકાનોમાં હાથફેરો કર્યો છે। સ્થાનિકોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ સમયસર આવતી નથી। જો કે હાલ ચોરીની ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી ચોર ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જી આપકા નામ? રાજુભાઈ। કોણ સી જગ્યા હે? રંગોલી ચોકડી। ક્યા હુઆ થા? वो दुकान में चोरी हुआ तो एसेसरीज का और ये मोबाइल वगैरह, कस्टमर के मोबाइल थे रिपेयर के, वो सब चले गए। उसमें एसेसरीज थी, उसमें ब्लूटूथ वगैरह सब सामान चला गया। कितने का सामान गया होगा असर? वो अभी ये सोमवार के दिन लिया था, 20-30 हज़ार रुपये का माल लिया था और कस्टमर के 30-40 मोबाइल थे रिपेयर जी, वो सब चले गए। राहुल मकवाणा, जी टीवी न्यूज़, सूरत।